students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadhan. In this video lecture, we will cover વિદ્યાર્થીઓ આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષાઓ જે શરૂ થઈ છે એમાં ફર્સ્ટ ઇંગ્લિશનું પેપર હતું અને તમારા બધાની મહેનતને કારણે આજે તમારું પેપર સારું રહ્યું હશે તો આજે એ જ પેપરનું આપણે સોલ્યુશન કરવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ તો તમારું 70 માર્ક્સનું પેપર હતું 2.5 કલાકનો તમારો સમય હતો અને તમને જે ક્વેશ્ચન્સ આપેલા હતા એના આપણે વિથ આન્સર આપણે સોલ્યુશન કરશું તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ચેન્જ ધ વોઇસ એની ફાઇલ તો અહીંયા તમને 7 વાક્યો આપેલા હતા અને એ જે 7 સેન્ટેન્સીસ છે એમાંથી તમારે કોઈ પણ 5ના એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના હતા અને એના 5 માર્ક્સ હતા તો અહીંયા 7 સેન્ટેન્સને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરશું તો ફર્સ્ટ જોઈએ છે વી મસ્ટ પે ટેક્સીસ તો આન્સર આવશે ટેક્સીસ મસ્ટ બી પેડ બાય અસ નેક્સ્ટ છે ડૉક્ટર રાજ ઇઝ પ્લેઇંગ અ ગેમ પેસિવ થશે અ ગેમ ઇઝ બિંગ પ્લેઇડ બાય ડૉક્ટર રાજ થર્ડ છે કેન યુ વિન ધ પ્રાઇઝ પેસિવ થશે કેન ધ પ્રાઇઝ બી વોન બાય યુ નેક્સ્ટ છે નામદેવ વોન ધ રેસ આન્સર થશે ધ રેસ વોઝ વન બાય નામદેવ નેક્સ્ટ છે મયુરી રાઇટ્સ એન આર્ટિકલ આન્સર થશે એન આર્ટિકલ ઇઝ રિટન બાય મયુરી સિક્સ્થ છે શ્યામલી વિલ ફિનિશ હર વર્ક ટુડે આન્સર થશે શ્યામલીઝ વર્ક વિલ બી ફિનિશ્ડ બાય હર ટુડે નેક્સ્ટ છે વોટ ડુ યુ ડૂ આન્સર થશે વોટ ઇઝ ડન બાય યુ તો આ રીતે 7 વાક્યોના મેં તમને એક્ટિવમાંથી પેસિવના સાચા આન્સર આપ્યા એટલે તમને આઈડિયા આવશે કે તમારા કેટલા સાચા છે કેટલા ખોટા છે અને કેટલા મિક્સ છે તો હવે આપણે ક્વેશ્ચન નંબર 1B જોઈએ છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં બે ઓપ્શન આપેલા છે અને એ બે ઓપ્શનમાંથી તમને સિમિલર લાગતા પણ જે સાચો ઓપ્શન છે એ ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી અહીંયા પણ સેમ સિચ્યુએશન છે 7 સેન્ટેન્સ આપેલા છે 7 બ્લેન્ક્સ આપેલી છે અને એમાંથી તમારે કોઈ પણ 5 સાચી લખવાની હતી અને એના 5 માર્ક્સ છે પણ આપણે અત્યારે 7 ડિસ્કસ કરશું ફર્સ્ટ છે રામ ઇઝ ગ્રેટર બ્લેન્ક શ્યામ તો હવે અહીંયા ગ્રેટર એટલે કે રામ છે શ્યામ કરતાં વધારે મહાન છે તો અહીંયા ધેન પહેલું છે THAN ધેન એટલે ના કરતાં અને બીજું છે THEN ધેન એટલે તે સમયે તો આપણે તો ના કરતાની વાત કરવાની છે એટલે આવશે ફર્સ્ટ THAN ધેન નેક્સ્ટ છે વી વિલ વિઝિટ આબુ નેક્સ્ટ બ્લેન્ક હવે અહીંયા 2 વીક આપેલા છે WEEK વીક એટલે અઠવાડિયું અને બીજું છે WEAK વીક એટલે કે નબળું તો અહીંયા તો આપણે અઠવાડિયાની વાત કરવી છે એટલે ફર્સ્ટ વીક આવશે તો આન્સર થશે વી વિલ વિઝિટ આબુ નેક્સ્ટ વીક તો આ રીતે તમારે બ્રેકેટમાં આપેલા 2 ઓપ્શનમાંથી એક રાઇટ ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે એક સ્પેલિંગ સાચો હોય છે અને એક સ્પેલિંગ ખોટો હોય છે બંનેના ઉચ્ચારણ સરખા હોય છે પણ સ્પેલિંગના મિનિંગ ડિફરન્ટ થતા હોય છે નેક્સ્ટ છે ધ લેટેસ્ટ બ્લેન્ક ઓફ યુ કેન વિન હેઝ બીન પબ્લિશ્ડ યુ કેન વિન એક શિવ ખેરાની બુકનું નામ છે મોટિવેશનલ બુક છે તો આ બુકની લેટેસ્ટ એડિશન તો એડિશન એટલે કે આવૃત્તિ જેમ અલગ અલગ એડિશન્સ આવતી હોય છે તો બુકની એડિશન માટે EDITION ફર્સ્ટ સ્પેલિંગ સાચો છે અને બીજું જે છે એડિશન ADDITION એડિશન એટલે ના વધારામાં તો આપણે ફર્સ્ટ એડિશન એટલે કે આવૃત્તિને ધ્યાનમાં રાખવાની છે કેમ કે બુકની વાત કરી છે તો ફર્સ્ટ સ્પેલિંગ આવશે ત્યાર પછી છે બ્લેન્ક હિન્દી આઈ કેન સ્પીક તામિલ ફ્લુઅન્ટલી કે હિન્દીની સાથે સાથે હું તામિલ પણ ફ્લુઅન્ટલી બોલી શકું છું એટલે કે એકદમ કડકડાટ રીતે બોલી શકું છું તો અહીંયા તમને 2 ઓપ્શન આપ્યા છે પહેલું છે એક્સેપ્ટ અને બીજું છે એક્સેપ્ટ તો પહેલું એક્સેપ્ટનો મિનિંગ થાય છે કે ના ઉપરાંત અથવા તો ના સિવાય પણ અને બીજું છે સ્વીકારવું તો અહીંયા તો આપણે એવું જ કહેવાનું છે ને કે હિન્દી સિવાય હું તામિલ પણ બોલી શકું છું તો જે ફર્સ્ટ ઓપ્શન છે એક્સેપ્ટ એ આવશે સેકન્ડનો મિનિંગ થાય છે સ્વીકારવું તો એ અહીંયા નહીં આવે નેક્સ્ટ આવે છે બ્લેન્ક બ્લેન્ક મેક્સ મેન પરફેક્ટ હવે અહીંયા તમને 2 સ્પેલિંગ આપેલા છે PRACTISE અને PRACTICE હવે તમને જોતા 2 સરખા લાગશે માત્ર પાછળ SE અને CEનો ડિફરન્સ છે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો અહીંયા CE છે એ નાઉન બતાવે છે અને SE છે એ વર્બ બતાવે છે તો કોઈ પણ સેન્ટેન્સ છે એ કાં તો પ્રનાઉનથી શરૂ થાય અને કાં તો નાઉનથી શરૂ થાય તો અહીંયા નાઉનમાં
PRACTICE સેકન્ડ ઓપ્શન છે સાચો છે બંનેનો મીનિંગ થાય છે કે કોઈ પણ પ્રેક્ટિસ પણ પહેલું મીનિંગ છે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બીજું છે પ્રેક્ટિસ તો આપણે નાઉનને લેવાનું છે તો સેકન્ડ ઓપ્શન આવશે જેમાં સીઈ વાળું છે સ્પેલિંગ છે નેક્સ્ટ સિક્સ્થ બ્લેન્ક છે સરદાર પટેલ ઇઝ ધ મેન ઓફ બ્લેન્ક હવે અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે કે સરદાર પટેલ છે એ કેવા માણસ હતા તો પહેલું છે પ્રિન્સિપલ્સ તો જે તમે સ્પેલિંગ જો બંનેના તો PRINCIPALS પ્રિન્સિપલ્સનો મિનિંગ થાય છે કે સ્કૂલ કે કોલેજના આચાર્યો અને બીજું છે PRINCIPLES પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો તો અહીંયા સરદાર પટેલ છે કોઈ આચાર્યો નહોતા પણ એ સિદ્ધાંતોના માણસ હતા એટલે કે પોતે પોતાના જીવનમાં સિદ્ધાંતોને ફોલો કરતા હતા પ્રિન્સિપલ્સને ફોલો કરતા હતા તો અહીંયા સેકન્ડ ઓપ્શન જે છે એ રાઇટ ઓપ્શન છે નેક્સ્ટ છે પોરબંદર ઇઝ ધ બ્લેન્ક પ્લેસ ઓફ ગાંધીજી તો ગાંધીજીનું બર્થ પ્લેસ છે બર્થ પ્લેસ એટલે કે એના જન્મનું સ્થળ છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો હતો તો અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે BERTH અને બીજું છે BIRTH તો BIRTHનો મિનિંગ થાય છે ઓકે જન્મ અને જે પહેલું બર્થ જે છે એ આપણે ટ્રેનની અંદર જે લોઅર બર્થ અપર બર્થને જે યુઝ કરતા હોય એના માટે છે તો અત્યારે આપણે જન્મની વાત કરવાની છે તો સેકન્ડ ઓપ્શન છે એ આવશે તો આવશે પોરબંદર ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ગાંધીજી સેકન્ડ ઓપ્શન આવશે BIRTH જે આપણે બર્થડેમાં યુઝ કરીએ છીએ BIRTHDAY એ જ બર્થ યુઝ કરવાનું છે આપણે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 1C ગીવ ધ મિનિંગ ઓફ એની 5 ઇડિયમ્સ અને એના 5 માર્ક્સ છે તો તમને અહીંયા 7 ઇડિયમ્સ આપેલા છે અને અહીંયા તમને ક્લિયરલી કીધેલું છે મેં તમને ગઈકાલે જ્યારે પેપર સોલ્યુશનનો વિડીયો લેક્ચર એક મૂકેલો હતો મોડેલ પેપરનો એમાં પણ સમજાવ્યું હતું કે સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે કે મેડમ સેન્ટેન્સ લખવાના છે કે ખાલી મિનિંગ જ લખવાના છે ઇડિયમ્સના એટલે મેં તમને ક્લિયરલી કીધેલું હતું કે જો ખાલી મિનિંગ પૂછે તો મિનિંગ લખવાના જો એવું પૂછે કે રીરાઇટ ધ સેન્ટેન્સ તો તમારે સેન્ટેન્સ લખવું પડે પણ અહીંયા તમને ખાલી મિનિંગ પૂછે છે એ તમારા માટે ખૂબ સારી વાત છે તો 7માંથી તમારે કોઈ પણ 5ના મિનિંગ આપવાના છે અને એના 5 માર્ક્સ છે જો તમને બધા જ આવડતા હોય તો સારી વસ્તુ છે પણ ઓછામાં ઓછા તમારે 5 માર્ક્સ માટે 5 તમને આવડવા જોઈએ તો આપણે 1 બાય 1 દરેકના આન્સર જોઈએ છે ફર્સ્ટ છે અ હ્યુ એન્ડ ક્રાય અ હ્યુ એન્ડ ક્રાયનો મિનિંગ એવો થાય છે અ નોઇઝી એક્સપ્રેશન ઓફ પબ્લિક એંગર ઓર ડિસઅપ્રુવલ એટલે કે જ્યારે લોકો ટોળામાં હોય અને વિરોધ કરતા હોય ગુસ્સામાં તો ત્યારે એને અ હ્યુ એન્ડ ક્રાય કહેવાય છે એટલે કે લોકોનું જે ટોળું અને ગુસ્સામાં હોય કોઈ હડતાલ ઉપર હોય અથવા તો કોઈ વિરોધ કરતા હોય અને ત્યારે લોકો ગુસ્સામાં અને તોડફોડ કરતા હોય અને લોકો અવાજ કરતા હોય રાડો પાડતા હોય તો ત્યારે લોકોનું જે વર્તન હોય એને હ્યુ એન્ડ ક્રાય કહેવાય છે અ નોઇઝી એક્સપ્રેશન ઓફ પબ્લિક એંગર એન્ડ ડિસઅપ્રુવલ ત્યાર પછી છે ઓલ ઇન ઓલ ઓલ ઇન ઓલનો મિનિંગ એવો થાય છે કે કન્સિડરિંગ એવરીથિંગ ધેટ હેઝ હેપન એટલે કે બધી જ વસ્તુ જે બની છે એ વધારે ધ્યાનમાં લેવી ટેકિંગ એવરીથિંગ ઇન ટુ અકાઉન્ટ આ બંનેમાંથી તમે કોઈ પણ એક લખ્યું હોય તો સાચું પડશે ત્યાર પછી છે ફ્લીટ ઓફ ફૂટનો મિનિંગ થાય છે ખૂબ ઝડપથી તમે ક્વિકલી વેરી ક્વિક અથવા તો સ્વિફ્ટલી વેરી ફાસ્ટ તમે આમાંથી જે પણ લખ્યું હશે એ સાચું પડશે નેક્સ્ટ છે બાય હુક ઓર ક્રૂક હવે ગઈકાલે મેં જે મોડેલ પેપર મૂકેલું હતું અને મેં મારા જે 7 to 8 યર્સના જે ટીચિંગ એક્સપિરિયન્સના આધારે મેં એક પેપર તૈયાર કરેલું હતું મોડેલ પેપર તમારા SYના સ્ટુડન્ટ્સ માટે તેમાંથી 4th, 5th અને 6th અને 7th આ લગભગ 7 4 જે છે એ મેં તમને મોડેલ પેપરની અંદર મેં શું કહેવાય અનઇન્ટેન્શનલી મેં મૂકેલા હતા કે કદાચ આ ટાઈપનું પૂછી શકે અને એક્ઝામમાં પણ એ જ ટાઈપના પૂછેલા હતા તો જે લોકોએ પેપર સોલ્યુશનનો વિડીયો ડિટેલમાં સ્ટડી કર્યો હશે એ લોકોને આના આન્સર આવડી ગયા હશે તો બાય હુક ઓર ક્રૂકનો મિનિંગ થાય છે કે કોઈ પણ રીતે બાય એની પોસિબલ મીન્સ એટલે કે કોઈ પણ શક્ય એ રીતે જ્યારે આપણે કોઈ વસ્તુ કરીએ તો એને બાય હુક ઓર બાય ક્રૂક કહેવાય છે ત્યાર પછી છે ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થાય છે કે બાળકની રમત તો એનો મિનિંગ થશે અ વર્ક ઓર ટાસ્ક કેન ઇઝીલી બીન અકમ્પ્લિશ્ડ એટલે કે જે કોઈ પણ કાર્ય ઇઝીલી થઈ જાય તો એને કહેવાય છે ચાઇલ્ડ્સ પ્લે છે બાળકની રમત છે નેક્સ્ટ છે ઇનર નટસેલનો મિનિંગ થાય છે ખૂબ ટૂંકમાં જ્યારે કોઈ વ્યક્તિ આપણને વાત કરે તો ડિટેલમાં નથી કહેતા પણ મેઇન પોઈન્ટ આપણને કહી દે બહુ ટૂંકમાં એ વાત રજૂ કરી દે તો એને ઇનર નટસેલ કહેવાય છે ઇનર નટસેલ એટલે વેરી બ્રીફલી અથવા તો ગિવિંગ ઓનલી ધ મેઇન પોઈન્ટ્સ ત્યાર પછી છે કીપ ઇટ અપ
કીપ ઇટ અપ છે. જનરલી આપણે એકબીજા ફ્રેન્ડ્સ સાથે અથવા તો વોટ્સએપ પર પણ યુઝ કરતા હોય, કોઈ વ્યક્તિએ ખૂબ સારું કામ કર્યું હોય તો વેલ ડન, કીપ ઇટ અપ, કન્ટિન્યુ, તો આવું બધું આપણે યુઝ કરતા હોય છે. તો કીપ ઇટ અપનો મિનિંગ થાય છે કે કન્ટિન્યુ યોર ગુડ પરફોર્મન્સ, કે તમે જે સારું કાર્ય કરો છો એને કન્ટિન્યુ કરો. તો આ રીતે સાથે સાથ ઇડિયમ્સ તમે તમને મિનિંગ કહી દીધા છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 1D. પ્રોવાઈડ ધ પંક્ચ્યુએશન માર્ક્સ ટુ એની 5 સેન્ટેન્સીસ ઓફ ધ ફોલોઈંગ. હવે અહીંયા તમને લોકોને વાક્ય આપેલા છે અને સ્ક્રીન ઉપર દરેકના હું આન્સર મૂકું છું અને જે કયા કયા પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ થયો છે એના ઉપર તમને નીચે કેપ્શનમાં જોવા મળશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે સચિન ડીડ નોટ લાઈક પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા સચિનનો એસ કેપિટલ આવશે અને ક્રિકેટ પછી ફૂલ સ્ટોપ આવશે. તો પહેલા સેન્ટેન્સમાં આ રીતે પંક્ચ્યુએશન માર્ક્સ મૂકાશે. તો અહીંયા તમારે 5 વાક્યોમાં ફર્સ્ટ લેટર કેપિટલ અને વચ્ચે અથવા તો છેલ્લે જે પણ પંક્ચ્યુએશન માર્ક મૂકાતું હોય એ મૂકવાનું છે અને 5 વાક્યો કમ્પ્લીટ કરવાના હતા 5 માર્ક્સ મેળવવા માટે. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં સચિનનો એસ કેપિટલ આવે. કોઈ ક્યારેય કોઈ પણ વાક્ય શરૂ થાય ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ હોય. કોઈ કન્ટ્રીનું નામ હોય, કોઈ સિટીનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની 7 અજાયબીની વાત કરી હોય તો એ દરેકના નામ છે કેપિટલમાં આવશે. તો અહીંયા સચિન છે વ્યક્તિનું નામ છે એટલે એસ કેપિટલ આવશે અને ક્રિકેટ પછી ફૂલ સ્ટોપ આવશે કેમ કે હકાર વાક્ય છે. સેકન્ડ છે હાઉ થિંગ્સ આર ગોઈંગ ઓન. તો હાઉમાં એચ કેપિટલ આવશે અને કઈ રીતે બધું ચાલે છે આપણે કહીએ ને કેવી કેવું ચાલે છે તો હાઉ થિંગ્સ આર ગોઈંગ ઓન. તો પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકશું. ત્રીજું છે વોટ અ ગ્રેટ મેન હી વોઝ, કે તે કેટલો મહાન માણસ હતો. તો વોટનો W કેપિટલ આવશે અને વોટ અ ગ્રેટ મેન હી વોઝ આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે છેલ્લે એક્સક્લેમેટરી માર્ક આવશે, તમે સેન્ટેન્સમાં જોઈ શકો છો. ત્યાર પછી છે રાણી લક્ષ્મીબાઈ સેડ ટુ મેજર એલિસ મેરી ઝાંસી નહીં દૂંગી. તો અહીંયા રાણી લક્ષ્મીબાઈમાં આર ઓલરેડી કેપિટલ છે. લક્ષ્મીબાઈ સેડ ટુ મેજર એલિસ, મેજર એલિસ પછી કોમા આવશે, અલ્પવિરામ આવશે અને જ્યારે કોઈ વ્યક્તિના બોલાયેલો ડાયલોગ હોય તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવે. તો આ જે છે મેરી ઝાંસી નહીં દૂંગી, તો મેરીની આગળ જે એલિસ પછી કોમા પછી ડબલ ઇન્વર્ટેડ કોમા, મેરીનો એમ કેપિટલ, ઝાંસીનો જે કેપિટલ અને નહીં દૂંગી પછી ફૂલ સ્ટોપ અને ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર. તો આ રીતે ચોથું વાક્ય બનશે. નેક્સ્ટ છે હાઉ અમેઝિંગ. હવે અહીંયા એક સ્પેલિંગ મિસ્ટેક હતી, જે પણ વ્યક્તિ પેપર સેટ કર્યું હશે એને અમેઝિંગમાં એ આવે છે, અહીંયા આઈ મૂકેલું છે તો એ પેપર સેટરની જ ભૂલ છે. તો કંઈ વાંધો નહીં, આપણે તો અહીંયા માત્ર આન્સર મેળવવાનો છે. તો હાઉમાં એચ કેપિટલ, આઈને બદલે આપણે અમેઝિંગનો એ કરશું, AMAZING અને છેલ્લે એક્સક્લેમેટરી માર્ક્સ મૂકશું. હાઉ અમેઝિંગ એટલે કે કેટલું સરસ છે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે છેલ્લે એક્સક્લેમેટરી માર્ક આવશે. ત્યાર પછી છે હી સેડ ટુ હર બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, તેણે તેણીને કહ્યું કે એક ગ્લાસ પાણી લઈ આવો. તો હી કેપિટલ આવશે, સેડ ટુ હર, હર પછી કોમા આવશે, અલ્પવિરામ આવશે. ત્યાર પછી એક ડાયલોગ બોલે છે બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણી લઈ આવો. તો જ્યારે કોઈ વ્યક્તિના બોલાયેલા શબ્દો હોય તો આપણે ડબલ ઇન્વર્ટ કોમામાં મૂકવાનું છે. તો બ્રિંગમાં બી કેપિટલ આવશે, હર પછી કોમા પછી ડબલ ઇન્વર્ટ કોમા, બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર ફૂલ સ્ટોપ અને ડબલ ઇન્વર્ટ કોમા ઓવર. તમે સ્ક્રીન ઉપર આ સેન્ટેન્સ જોઈ શકશો. ત્યાર પછી છે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, કે એક્શન અને રિએક્શન છે બંને ઇક્વલ પણ છે અને બંને એકબીજાનો ઓપોઝિટ પણ છે. તો એક્શનમાં એ કેપિટલ આવશે અને ઓપોઝિટ પછી છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. તો આ રીતે વાક્યમાં જ્યાં જરૂરી છે ત્યાં પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ થશે. તો આ રીતે આપણે ક્વેશ્ચન 1D પંક્ચ્યુએશન માર્ક્સના સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2A, પ્રિપેર એની 1 ક્વેશ્ચનરી ઓફ ધ ફોલોઈંગ. તો અહીંયા 10 માર્કમાં તમને 2 ક્વેશ્ચનરી પૂછેલી હતી અને 2 ક્વેશ્ચનરીમાં પહેલી છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ પ્રાઇમરી ટીચર અને બીજું છે કન્ઝ્યુમર્સ રિસ્પોન્સ ટુવર્ડ્સ ન્યુલી ઇન્ટ્રોડ્યુસ ટૂથપેસ્ટ. તો પહેલું છે કે પ્રાઇમરી ટીચર છે એની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું હોય છે. તો આ જે આન્સર છે આનો એની PDFની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે એને ક્લિક કરશો એટલે આન્સર જોઈ શકશો. અત્યારે આપણે ક્વેશ્ચન્સ હું તમને કહી દઉં છું કે કયા કયા ક્વેશ્ચન્સ તમારે લખવા જોઈતા હતા આની અંદર. તો સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ પ્રાઇમરી ટીચરમાં પ્રશ્ન આવશે,
વોટ ઇઝ યોર મંથલી સેલરી એઝ અ પ્રાઇમરી ટીચર? તમારા પ્રાઇમરી ટીચર તરીકે તમારી મંથલી સેલરી શું છે? પહેલી વસ્તુ તો તમને સમજાવી દઉં કે ક્વેશ્ચનરી શેના માટેની પૂછાયેલી છે. તો કોઈ પણ પ્રાથમિક શાળાના ટીચર છે એની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ વિશે આપણે પ્રશ્નો પૂછવાના છે. તો પહેલો પ્રશ્ન આવશે, વોટ ઇઝ યોર મંથલી સેલરી એઝ અ પ્રાઇમરી ટીચર? સેકન્ડ છે, ડુ યુ રિસીવ એની અલાઉન્સ ઓર બેનિફિટ્સ ઇન એડિશન ટુ યોર સેલરી, સચ એઝ હેલ્થ ઇન્સ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન ઓર પેઇડ લીવ? સેકન્ડ છે, આર યુ એબલ ટુ સેવ એની મની ઇચ મંથ આફ્ટર મીટિંગ યોર બેઝિક એક્સપેન્સીસ? નેક્સ્ટ છે, ડુ યુ હેવ એની એડિશનલ સોર્સિસ ઓફ ઇન્કમ બિસાઇડ્સ યોર જોબ એઝ અ પ્રાઇમરી ટીચર? નેક્સ્ટ તમે પૂછી શકો, વોટ ઇઝ યોર હાઇએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન કમ્પ્લીટેડ એન્ડ હાઉ ડીડ ઇટ ઇમ્પેક્ટ યોર સેલરી એન્ડ જોબ ઓપોર્ચ્યુનિટીઝ? તો આ રીતે અલગ અલગ આપણે 15-17 જેટલા ક્વેશ્ચન્સ એમને પૂછી શકીએ છીએ. અને આ જે સ્ક્રીન ઉપર તમે જે જોઈ શકો છો એ હું PDFની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે, એટલે તમે જે લોકો ક્વેશ્ચનરીના ક્યાં ક્યાં ક્વેશ્ચન્સ તમારે લખવા જોઈતા હતા એ વ્યવસ્થિત ડિટેલમાં સ્ટડી કરવું હોય તો તમે ક્લિક કરીને જોઈ લેજો, એટલે તમારા મોબાઈલમાં PDF ઓપન થઈ જશે અને એમાં ક્વેશ્ચનરી છે આખી આવી જશે. તો અત્યારે ક્વેશ્ચનરી ડિસ્ક્રિપ્ટિવ છે તો આપણે ડિટેલમાં નથી જોતા. નેક્સ્ટ છે, કન્ઝ્યુમર્સ રિસ્પોન્સ ટુવર્ડ્સ ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ ટૂથપેસ્ટ, કે ગ્રાહકોનો રિસ્પોન્સ કેવો છે જ્યારે નવું કોઈ ટૂથપેસ્ટ લોન્ચ થયું છે, તો એને રિલેટેડ એના રિવ્યૂઝ શું છે? તો આ બંને ક્વેશ્ચનરી મેં આન્સરમાં PDFમાં મૂકેલી છે, તમે એક વખત ચેક કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2B જોઈએ છે, ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ટુ ગુજરાતી, કે નીચે આપેલા જે વાક્યો છે એનું તમારે ગુજરાતી કરવાનું છે. તો તમને 10 વાક્યો આપેલા છે, 10-10 વાક્યો ઇંગ્લિશમાં છે અને તમારે તેનું ગુજરાતી કરવાનું હતું. તો ફર્સ્ટ જોઈએ છે, મનુ વોઝ ફ્રાઇટન્ડ બાય ધ સ્નેક, મનુ સાપથી ડરેલો હતો. નેક્સ્ટ છે, સુભાષચંદ્ર વોઝ નોન એઝ નેતાજી, સુભાષચંદ્ર નેતાજી તરીકે જાણીતા હતા. નેક્સ્ટ છે, એલાન લાઇક્ડ હેલ્પિંગ ધ ઓલ્ડ મેન, એલાનને વૃદ્ધ માણસને મદદ કરવું ગમ્યું. નેક્સ્ટ છે, હર હોરોસ્કોપ પ્રેડિક્ટેડ ધેટ સી વિલ બી અ ગ્રેટ ક્વીન, હોરોસ્કોપ એટલે કુંડળી, તેણીની કુંડળીએ એવું ભવિષ્ય બતાવ્યું હતું કે તેણી મહાન રાણી બનશે. નેક્સ્ટ છે, ગુડ લીડરશીપ ઇન્વોલ્વ્સ ટચિંગ અધર્સ ફિલિંગ્સ, સારા નેતૃત્વમાં બીજાની લાગણીઓને સ્પર્શવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે, ધ ટીચર્સ શુડ બી રિસ્પેક્ટેડ, શિક્ષકોનું સન્માન કરવું જોઈએ અથવા તો સન્માન થવું જોઈએ, આ બંને સાચા છે. ત્યાર પછી છે, ઇફ આઈ વેર અ બર્ડ, જો હું પક્ષી હોત તો. નેક્સ્ટ છે, ધીસ મેંગો ઇઝ ટુ રાઇપ ટુ ઈટ, આ કેરી ખાવા માટે ખૂબ જ પાકેલી છે. ત્યાર પછી છે, કાલી અર્ન હિઝ લાઇવલીહુડ બાય હોલિંગ બેગ્સ ઓફ રાઈસ, કાલી છે ચોખાની બોરીઓ ઉંચકીને પોતાની આજીવિકા મેળવતા હતા. ત્યાર પછી છે, ધ રિયલ ઇન્ડિયા રિસાર્ટ્સ ઇન રૂરલ ઇન્ડિયા, રિયલ ઇન્ડિયા એટલે કે વાસ્તવિક ભારત અને રૂરલ ઇન્ડિયા એટલે કે ગ્રામીણ ભારત, કે જ્યાં ગામડાઓ છે, વાસ્તવિક ભારત છે ગ્રામીણ ભારતમાં વસે છે. તો આ રીતે 10-10 સેન્ટેન્સના આપણે ગુજરાતી કહ્યું. હવે ક્વેશ્ચન નંબર 3 આવે છે, આન્સર એની 6 ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઈચ. તમને અહીંયા 8 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 6ના સાચા આન્સર આપવાના છે અને આ જે ક્વેશ્ચન્સ છે 1 લાઇન ક્વેશ્ચન્સ છે, એક એક વાક્યોના આન્સર છે. તો આપણે પહેલું જોઈએ છે, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી 3 ક્વેશ્ચન્સ, તો 3 ક્વેશ્ચન્સ સ્ટોરીના રાઇટર કોણ હતા? તો આન્સર આવશે લિયો ટોલ્સ્ટોય. નેક્સ્ટ છે, હુ કેમ ટુ હેલ્પ એલન વિથ ધ ઓલ્ડ મેન, એલન જ્યારે વૃદ્ધ માણસની મદદ કરતો હતો ત્યારે એને મદદ કરવા માટે કોણ આવે છે? તો આન્સર આવે છે પોલીસમેન. નેક્સ્ટ છે, હુઝ નેમ્સ વેર ટુ બી રિટન ઇન અ ગોલ્ડન કલર્સ, કે ક્યાં નામને સુવર્ણ અક્ષરોએ લખાવવા જોઈએ? તો આન્સર આવશે કે ધ સોલ્જર્સ હુ ફોટ ફોર અવર ઇન્ડિયા ડ્યુરિંગ ધ ઇન્ડિયા ફ્રીડમ સ્ટ્રગલ, કે ભારતને સ્વતંત્રતા મેળવવા માટે જ્યારે સૈનિકો જે ભારત માટે જે લડ્યા છે એ લોકોના નામ છે સુવર્ણ અક્ષરે લખાવવા જોઈએ, આવું સુભાષચંદ્ર બોઝે કહેલું હતું. નેક્સ્ટ છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ સન ધ કિંગ અડોપ્ટેડ, કે રાજાએ જે પોતાના દીકરાને અડોપ્ટ કર્યો તો એનું નામ શું છે? તો રાજા એટલે કે રાણી લક્ષ્મીબાઈના હસબન્ડ છે, જ્યારે એનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે 6 વર્ષના એક નાના બાળકને અડોપ્ટ કરે છે અને એનું નામ હોય છે દામોદર રાવ.
નેક્સ્ટ છે વોટ વોઝ કિંગ્સ થર્ડ ક્વેશ્ચન ટુ ધ હર્મેટ. રાજાનો ત્રીજો ક્વેશ્ચન હર્મેટને શું હતો? તો ત્રીજો ક્વેશ્ચન એ હતો કે વોટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડૂ એટ એની ગિવન ટાઈમ. કે કોઈ પણ વસ્તુ, સાચી વસ્તુ કરવી હોય કોઈ પણ સમયે તો એ કઈ છે? ત્યાર પછી છે હુ રોટ લક્ષ્મીબાઈ ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી. કે લક્ષ્મીબાઈ ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી એ સ્ટોરી છે કોણે લખેલી છે? તો આન્સર આવશે ઓ એલ હેન્ડરસન એન્ડ રિચાર્ડ વોર્ડ. ત્યાર પછી છે વેન ડીડ લક્ષ્મીબાઈ બોર્ન. લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયો હતો? તો આન્સર આવશે લક્ષ્મીબાઈ વોઝ બોર્ન ઇન ધ હોલી સિટી ઓફ વારાણસી ઓન 21st November 1835. તો તમારે આ આખું વાક્ય ન લખવું હોય પણ તમે ખાલી એવું બતાવી દો કે 21st November 1835 બોર્ન થયા હતા તો પણ સાચું પડે. એટલે આન્સર માત્ર 21st November 1835 પણ સાચું છે, પણ જો તમને આખું આવડે તો તમે સિટીનું નામ પણ લખી શકો છો કે રાણી લક્ષ્મીબાઈ વોઝ બોર્ન ઇન ધ હોલી સિટી ઓફ વારાણસી ઓન 21st November 1835. ત્યાર પછી છે હુ વોઝ નોન એઝ નેતાજી. નેતાજી તરીકે કોણ જાણીતું હતું? તો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝ. તો આ રીતે આપણે 8-8 સેન્ટેન્સના વન લાઇન ક્વેશ્ચન્સ જોયા. ત્યાર પછીના જે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ તમને પૂછેલા હતા અને શોર્ટ નોટ્સ પૂછેલી હતી, તો આ આપણે ડિટેલમાં અત્યારે નથી જોતા, માત્ર આપણે ગ્રામર અને ટેક્સ્ટના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા. તો હું આશા રાખું છું કે તમને લોકોને ક્વેશ્ચનનું પેપરનું સોલ્યુશન પ્રોપરલી મળી ગયું હશે કે ક્યાં ક્વેશ્ચનના શું આન્સર આવે અને તમે શું આન્સર લખ્યા છે અને અપ્રોક્સિમેટલી તમને કેટલા માર્ક્સ મળશે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમારું આવનાર જે પેપર છે બિઝનેસ કમ્યુનિકેશનનું એના પર હું મોડેલ પેપર મારી ચેનલ પર અપલોડ કરવાની છું. તો તમને લોકોને આઈડિયા આવશે કે તમારું બિઝનેસ કમ્યુનિકેશનનું પેપર છે એ કેવું રહેશે અને કયા પ્રકારનું તમને પેપર પૂછાશે અને આન્સર્સ તમે કઈ રીતે લખશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો અને આ વિડીયો છે તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો કે જે લોકો બીજી કોલેજમાં સ્ટડી કરે છે અને એ લોકો બીકોમ સેમ ફોરની આજે ઇંગ્લિશનું પેપર આપ્યું છે, એટલે જેથી કરીને એ લોકો પણ પોતાના પેપરનું સોલ્યુશન કરી શકે. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક you everyone for watching.